Subscribe now and press the bell icon. Never miss an update. Hello, जय श्री कृष्ण मित्रों। तो मित्रों, માગસર માસમાં શુક્લ પક્ષની છઠની તિથિએથી 21 દિવસીય અન્નપૂર્ણા માતાના વ્રતનો ભાવભક્તિભેર આરંભ થશે। સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે તો એમના હાથે અન્નની દેવી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે। ઉપનિષદોમાં નચિકેતાના એક પ્રશ્નના જવાબમાં ઋષિજી એમ કહે છે કે આ સૃષ્ટિમાં જીવને જન્મ આપનાર અન્નનું બીજ છે। આજે પણ भोजन कर्या पछी बोलाती प्रार्थना मा अन्नपूर्णे सदापूर्णे शंकरः प्राणवल्लभे एम कही मां अन्नपूर्णा ने याद करिए छे। अन्न एवो ओडकार ए कहेवत साची छे। साचा अने सारा भक्तिभाव भरिया निर्मळ हृदयथी जमीशु अने जमाडीशु तो परमात्मा साथे आत्मानु जोडाण सहेलाईथी थशे। માગસર મહિનાની શુક્લ છઠથી શરૂ થઈ માગસર કૃષ્ણ બારસ એટલે કે 21 દિવસ સુધી માં અન્નપૂર્ણાને ભક્તિભાવથી જીવનમાં અન્નરૂપી ક્યારેય ખોટ ન થાય અને જે આપ્યું છે તેનો આભાર માનવા માટે વ્રત કરવામાં આવે છે અને આ ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આવો હવે જાણીએ કે આ 21 દિવસ અન્નપૂર્ણા માતાની પૂજાવિધિ કેવી રીતે કરવી જોઈએ। તો સૌ પ્રથમ ઘરને ગંગાજળથી શુદ્ધ કરવામાં આવે છે। સૌપ્રથમ વિધિવિધાન પ્રમાણે પૂજાના સ્થાનમાં બાજોટ મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરી માં અન્નપૂર્ણાનો ઘરમાં જે ફોટો હોય તે મૂકવો અથવા તો માં અન્નપૂર્ણાની જો મૂર્તિ હોય તો તે પણ મૂકી શકાય। હવે આ બાજોટ ઉપર ઘઉંની એક ઢગલી કરો, તેના પર તાંબાનો કળસ મૂક્યો કે જેમાં 5 પાન રાખવા અને તેના ઉપર શ્રીફળ રાખવું। હવે ત્યાર પછી સૂતરનો દોરો લઈને આ રીતે 21 તાતણા બનાવવા। આ એક તાતણો કહેવાય। હવે આને 2 તાતણા થયા કહેવાય। આ રીતે 21 તાતણાનો દોરો બનાવો। હવે આ દોરાને હળદરમાં બોરીને 21 ગાંઠો વાળવી। તો આ રીતે ગાંઠ વાળવી, આ 21 તાતણાના સૂતરના દોરામાં 21 ગાંઠો વાળવી। હવે આ સૂતરનો દોરોને માતાજીના ચરણોમાં રાખો। ત્યાર પછી માતાજીના ચરણોમાંથી સૂતરનો દોરો લઈ પૂજા કરતી વખતે પોતાના હાથમાં બાંધવો। કંકુથી માતાજીને ચાંદલો કરી ચોખા લગાડવા। ત્યાર પછી માતાજીના દર્શન કરવા અને ત્યારબાદ અબીલ ગુલાલ માતાજીને છાંટવા। ત્યાર પછી 5 દીવાની વાટનો દીવો કરી અગરબત્તી કરવી અને હવે આ 5 દીવાની વાટથી માં અન્નપૂર્ણાની આરતી કરવી અને સાથે સાથે માં અન્નપૂર્ણા નામ બોલતું જવું અને ત્યાર પછી પાણી લઈ માતાજીને પાણીની અંજલિ આપવી અને ત્યાર પછી જમણા હાથમાં લઈ પોતે પણ પ્રસાદ લેવો જોઈએ। પૂજા પૂરી થયે આસન ઉપરથી ઊભા થતા પહેલા તે આટી શ્રીફળ ઉપર લપેટી દેવી જોઈએ। હવે પૂજા પૂરી કર્યા પછી 108 મડકાવાળી તુલસીની રુદ્રાક્ષની સ્ફટિકની માળા લઈ જય અન્નપૂર્ણામાં બોલવું
અને દરરોજ એક માળા થાય તો અવશ્ય કરવી અને જો થઈ શકે તો બે પાંચ અથવા અગિયાર માળા કરવાથી તેનું તે પ્રમાણે ફળ મળે છે। અને આ કાર્ય પત્યા પછી અન્નપૂર્ણા માની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી। 21 દિવસ પૂરા થયા પછી આ સૂતરનો દોરો એટલે કે તે આટી મંદિરમાં પધરાવી દેવી જોઈએ। અને જો વ્રતધારક પાસે કોઈ કથા વાર્તા સાંભળનાર ન હોય તો પીપળાના પાન ઉપર સોપારી રાખી કુવારપાઠાના છોડ આગળ દીપક પ્રગટાવી સૂર્યદેવ ગાય તુલસી અથવા મહાદેવને આ કથા સંભળાવવી। ઉપવાસમાં ભૂલથી જો કંઈ લીધું હોય તો એક દિવસ ફરીથી ઉપવાસ કરવો અને વ્રત કરનારે આ દિવસોમાં ક્રોધ ન કરવો તેમજ અસત્ય ન બોલવું જોઈએ। 21 દિવસ ઉપવાસ ન રાખી શકો તેમ હોય તો એક દિવસ ઉપવાસ કરવો। આ 21 દિવસ દરમિયાન માની આરતી થાળ કવચ સ્ત્રોત્ર વગેરે બોલવા જોઈએ। આનાથી મન સાફ અને નિર્મળ બનશે। આ વ્રત સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરનારું છે। આ વ્રતનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે કોશિકાઓના જીનેટિક કણ રોગમુક્ત થઈ ચિરાયું અને યુવા બનવામાં પ્રયત્નશીલ થઈ જાય છે। અને આ સમયે કરેલું સડસ ભોજન વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય વૃદ્ધિ કરે છે। તો મિત્રો, આજે આપણે જાણી કે 21 દિવસ માં અન્નપૂર્ણાની પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ। આવો જ એક અમે બીજો વિડીયો બનાવ્યો છે કે જેમાં આ 21 દિવસ સંભળાતી માં અન્નપૂર્ણાની વ્રત કથા કહી છે, તો અવશ્ય સાંભળી લેજો। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અને અમારી સાથે જોડાઈ રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરજો કે જેથી તેઓને પણ માં અન્નપૂર્ણાની વિધિ કરવાની જાણકારી મળે। તો હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।